विद्यार्थी मित्रों हवे आपणे धोरण 10 नो टॉपिक फ्रेम द क्वेश्चन चला माटे जई रह्या छे जे तमारा एमसीक्यू बेस्ड लेवल मां बोर्ड नी परीक्षा मां पूछाशे 3 માર્ક માં આપણે અહીંયા જે બોર્ડ ઉપર લખેલા છે ક્વેશ્ચન એ મેં તમને આખા ક્વેશ્ચન સમજાવવાનો પ્રયત્ન કરેલો છે પણ તમારે બોર્ડ માં તો ફક્ત ને ફક્ત તે એમસીક્યુ સ્વરૂપ માં જ આવશે એબીસીડી ટીક કરવાનું છે આપણે ધોરણ 7 થી ભણી રહ્યા છીએ ફ્રેમ ધ ક્વેશ્ચન એમાં કયો કયો આવશે હુ વોટ વેર વિચ હાઉ મેની હાઉ મચ હાઉ ફાર હાઉ લોંગ એ બધા ફ્રેમ ધ ક્વેશ્ચન માં આપણે ભણીશું વન બાય વન ટોપિક માં આપણે પહેલેથી હું ધોરણ 7 થી જે તમે ભણો છો હુ થી લઈને અહીંયા મેં લખેલા છે 12 ક્વેશ્ચન જે હું તમને સમજૂતી સાથે સમજાવીશ ઓકે હુ એટલે કોણ આપણે બધાને ખબર છે કોઈને આપણો નામ પૂછવું હોય તો હુ ઇઝ યોર નેમ આપણે પૂછીએ છીએ એ રીતે અહીંયા જુદા જુદા મેં 12 ક્વેશ્ચન લખેલા છે જે તમારે શાંતિથી અને સરળતાથી સમજાવવાના છે ઓકે નાવ ફર્સ્ટ ક્વેશ્ચન હવે અહીંયા લખ્યું છે હુ એટલે કોણ કેટલા માર્કમાં બાળકો ટોપિક પૂછાય છે 3 માર્ક્સ ઓકે હવે તમારે અહીંયા જે પ્રશ્ન પૂછાય છે એમાં જો અહીંયા મેં વાક્ય રચના લખી છે હુ ક્રિયાપદ કર્મ અને પ્રશ્નાર્થક વાક્ય હવે આપણે ફક્ત ને ફક્ત આમાં શું કરીશું કે પ્રશ્ન બનાવીશું એના ઉપરથી જે વાક્ય આપ્યું છે એનો જવાબ આપણને મળવો જોઈએ જેથી કરીને આપણો ડબલ્યુએચ ક્વેશ્ચન સાચો હોય પહેલું કૃપા વેન્ટ ટુ ધ યુએસએ તો મારે કઈ રીતે બનાવવાનો કો બુદ્ધિ પ્રશ્ન એનો જવાબ આવ્યો મળી જાય તો આ જે અંડરલાઈન આપેલો એ શબ્દ આપણે પ્રશ્નાર્થ વાક્યમાં આવવો જોઈએ નહીં એટલે કે પ્રશ્નાર્થ જે હોય ધારો કે એમસીક્યુ માં એ જે અંડરલાઈન વર્ડ્સ એ શબ્દમાં આવવો જોઈએ નહીં જો પહેલો કૃપા મેન ટુ ધ યુએસ તો પ્રશ્નાર્થ બને તો શું લખીશ હુ વેન ટુ ધ યુએસએ ક્વેશ્ચન માર્ક ઓકે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ક્વેશ્ચન એકદમ સરળ રોકડા 3 માર્ક એક પણ માર્ક ઓછો થાય નહીં એ રીતે આપણે લખવાનું છે બીજો ક્વેશ્ચન આરતી એન્ડ કૃપા આર ફ્રેન્ડ્સ તો શું આવશે હુ આર ફ્રેન્ડ્સ ક્વેશ્ચન માર્ક હવે વિદ્યાર્થી મિત્રો તમારે ફક્ત ને ફક્ત મેં તમને કીધું એ પ્રમાણે તમારે તો એમસીક્યુ 4 આપેલા છે એબીસીડી ઉપર આવીને ક્વેશ્ચન આપેલો છે કૃપા વેન્ટ ટુ ધ યુએસએ અને 4 આયા અલગ અલગ ક્વેશ્ચન માર્ક વાળા એમસીક્યુ આપેલા છે એક માં છે હુ વોટ વેર અને વિચ તો તમારે 4 માંથી ફાઇન્ડ આઉટ કરવાનું કે કયો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એટલે તમને ખબર પડી જાય જે જગ્યાએ સબ્જેક્ટ નીચે અંડરલાઈન છે સના નીચે સબ્જેક્ટ નીચે અંડરલાઈન હોય એટલે મારે એમાં એમસીક્યુ માં શું આન્સર મૂકી દેવાનો હુ આન્સર મૂકી દેવાનો રહેશે ઓકે નાવ સેકન્ડ ક્વેશ્ચન એવરીબડી ઇન ધ ફેમિલી રિસ્પેક્ટ નાના તો શું આવશે હુ રિસ્પેક્ટ નાના જવાબ મળી જાય એવરીબડી ઇન ધ ફેમિલી ફેમિલીમાં દરેક લોકો શું કરે છે નાનાને રિસ્પેક્ટ આપે છે Now, what questions? Nobody knows how the mistake took place. तो कई तरह से Who knows how the mistake took place? ओके विद्यार्थी मित्रों, कंप्लीट यहाँ सुधी, रेडी? हवे आपने જેમ જેમ આગળ જઈશું સૌથી પહેલા આપણે હુ ચલાવ્યું છે પછી વોટ ચલાવીશું વેર ચલાવીશું વિચ ચલાવીશું હાઉ મેની વાળા ચલાવીશું એમાં દરેકમાં તમારે એટલું જ ખાલી ધ્યાન રાખવાનું છે કે કઈ વસ્તુ કઈ જગ્યાએ મૂકવાની છે ધારો કે હું પહેલું ફર્સ્ટ ચલાવી રહ્યો છું એટલે કે હુ ચલાવી રહ્યો છું જ્યારે હુ ચલાવી રહ્યો હોય તો સબ્જેક્ટ નીચે અંડરલાઈન આપેલી હોય ત્યારે ને ત્યારે જ ફક્ત આપણે શું મૂકીશું હુ ક્રિયાપદનો ઉપયોગ કરીશું આગળ The government from the rules of this company. So, who
formed the rules of this company? Question mark. यहाँ पर आपको question mark question. Now six questions एकदम easy रीते आप जाइ रहा है जेटी करें तुमने सारे रीते आवड़ से. At the end of the day, Krishna declared his innings. तो शू आवश्य who Krishna निकली जैसे who at the point Krishna who declared his innings at the end of the day. Question mark. Okay, विद्यार्थी मित्रों एकदम सरल वस्तु आपने सीखी रहा है. The next day, Kripa will address a new session in the morning. So, I'll say, who will address a new session in the morning the next day? Question mark. ओके विद्यार्थी मित्रों हजू फरी रिपीट करू छू तमारे बोर्ड में फक्त एमसीक्यू जावसे तमारे आईता कोई पण क्वेश्चन बनावानी जरूर छे नहीं पण तमने ओळखता आवडतू होवू जोईए के आपणे आ एमसीक्यू में शू जवाब आवे कोई उथी प्रश्न पूछ्यो होय एटले कोई पण व्यक्ति नु नाम नीचे अंडरलाइन होय त्यारे तमारे फक्त ने फक्त शू करी नाखवानू छे हू नीचे टिक मार्क करी देवानू छे. ओके Now, next question. MS Dhoni has been playing cricket for many years. So, bana hoy to who has been playing cricket for many years? So, jawab mil jaye kon rame che? MS Dhoni. Who has been playing cricket for many years. Okay, now last mark, question mark. Okay, vidyarthi mitro, have a play. Next question, taraf jai raha chhe. In 1942, Gandhiji started White India Movement. Have a kone a movement chalu kare di aapne jawab lakho hai, to vidyarthi mitro, uthi prashna banao pade, tema aapne jawab Gandhiji madi hai. To kare di lakishu, who started White India Movement in 1942? तो आपने नो आंसर मड़ी गयो विद्यार्थी. ओके हवे क्वेश्चन नंबर 10 तरफ आपने जैसु विद्यार्थी मित्रों खाली जगह डिफेक्टेड मेनी बॉक्सर्स उसपे इधर लिखिसू हु डिफेक्टेड मेनी बॉक्सर्स क्वेश्चन मार्क. ओके क्वेश्चन मार्क्स अहीं हूं करू छु तुम्हारे एमसीक्यू में आपेला हसे. ओके नाउ A scientist was making study of ants. वैज्ञानिकोए कीड़ियों पर अभ्यास कर्यो हतो. तो कई रीते बनाई शकाय? Who was making a study of ants? Question mark. ओके विद्यार्थी मित्रों कंप्लीट अहींया सुधी. Now and last and final questions. The worker did terrible sacrifice for reach. So I'll say, who did terrible sacrifice for the रीच? क्वेश्चन मार्क. कौन वधारे मेहनत करवा बलिदान आपे छे?
ओके मारा प्रिय विद्यार्थी मित्रों, अहीं मैं फ्रेम द क्वेश्चन धोरण 10 मां लेक्चर नंबर 1 थी शुरुआत करेली छे। हूँ तमने एवी आशा राखू छूं के आपणा जे 3 मार्क छे ए क्यांय पण जवा जोईए नहीं। ए त्रणे त्रण मार्क आपणे आ एकदम इजी टॉपिक मां आवरी लईशुं। धीमे धीमे करीने तमे नाना नाना मार्क भेगा करो तो तमारे शुं थशे, एक मोटा बल्कमां मार्क भेगा थशे, जेथी करीने तमारे बोर्डमां सारू परिणाम मेळवी शकशो। ओके हवे आपणे लेक्चर नंबर 2 मां फ्रेम द क्वेश्चन नो जे आगळनो टॉपिक छे ते आपणे जोईशुं। विद्यार्थी मित्रों, जय हिंद, जय भारत।